કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો આજે ફરીવાર તમારી સમક્ષ ધોરણ 6 નું સામાજિક વિજ્ઞાનનું જે 8મું પ્રકરણ હતું કયું તો કે ભારતવર્ષની ભવ્યતા. અગાઉના આપણે 3 પાઠમાં જે તે મુદ્દાઓ અંગેની ચર્ચા કરી લીધી. આજના આપણે ચોથા અને લાસ્ટ પાઠમાં આપણે બાકીના જે રહેતા મુદ્દાઓ જે છે એની ચર્ચા કરીશું. તો આજનો આપણો સૌપ્રથમ મુદ્દો જે છે એ છે સ્તૂપો અને વિહારો. જોઈએ બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. બૌદ્ધ ધર્મના જો આ સ્તૂપ છે, ચૈત્યો છે, વિહારો જે છે એ બધાનોય અલગ અલગ કહેવાય ને અલગ અલગ હેતુ માટે લોકો ઉપયોગ કરતા હતા. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું. હવે સ્તૂપોનું નિર્માણ આપણે કેમ કે આપણે હિન્દુ ધર્મમાં કે મંદિરો હોય તો એવી રીતે બૌદ્ધ ધર્મમાં એ લોકો સ્તૂપો જે છે એ સ્તૂપો બંધાવતા હતા. સૌપ્રથમ વજ્જી સંઘમાં આ સ્તૂપોનું નિર્માણ થયું હતું. ગૌતમ બુદ્ધ જ્યારે નિર્માણ પામ્યા બરાબર નિર્માણ પામ્યા બાદ એમની યાદમાં ખાસ આ સ્તૂપો બાંધવાની શરૂઆત જે છે થઈ હતી. અને સૌપ્રથમ સ્તૂપ જે છે એ વજ્જી સંઘમાં જે વજ્જી સંઘ નામનું રાજ્ય હતું બરાબર ત્યાં એમણે સૌપ્રથમ સ્તૂપ જે છે એમનું નિર્માણ કર્યું હતું. સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય. સ્તૂપ કોને કહેવાય તો કે નાના ગુંબજ આકારનું જેમ અંડાકાર હોય ને બરાબર એવું એક સ્થાપત્ય, એક પ્રકારનું સ્થાપત્ય જેને શું કહેવાય સ્તૂપ, જેમાં મધ્યમાં બુદ્ધના ભગવાન બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા. આપણે કે મંદિરની જે મંદિર હોય બરાબર એમાં વચ્ચે બરાબર આપણે આપણા દેવી દેવતાઓ જે છે એમની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય એવી જ રીતે અહીંયા સ્તૂપોમાં શું હોય તો કે સ્તૂપની બરાબર મધ્યમાં જે બહુ કહેવાય ને કે બુદ્ધ ભગવાન છે બરાબર એમના ખાસ કરીને અવશેષો છે દાબડા, દાબડા જેવું એક પાત્ર કે કંઈક હશે એની અંદર એ બરાબર ત્યાં મૂકવામાં આવે અને એ જગ્યા પર ત્યાં બેસી અને આપણે કેમ પ્રાર્થના કરીએ અને પગે લાગવા જઈએ અને જળ ચડાવવા જઈએ એવી રીતે લોકો ત્યાં બેસી અને બૌદ્ધ ધર્મના લોકો હોય તે ત્યાં ત્યાં બેસી અને ધ્યાન ધરે. પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા, જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યના છે. સૌથી પહેલો વજ્જી સંઘમાં સ્તૂપ બાંધવામાં આવ્યો, ત્યાર પછી ક્રમશઃ ઘણા બધા સ્તૂપો જે છે એમનું બાંધકામ થયું. ખાસ કરીને અશોકનો જે સાંચીનો સ્તૂપ છે બરાબર, કારણ કે અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું કલિંગના યુદ્ધ પછી અને એમને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો તો અશોકે સાંચીના સ્તૂપનું બાંધકામ કર્યું હતું. ત્યાર પછી આવે છે લુંબિનીનો સ્તૂપ અને સારનાથનો સ્તૂપ. તો આ બધા સ્તૂપો જે છે ખૂબ જ મહત્વના છે. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપો નિર્માણની પરંપરાને જાળવી રાખી સાંચીના સ્તૂપ ફરતે કાસ્ટ નિર્માણ કરવાનું કાર્ય શુંગ વંશના રાજાઓએ કર્યું હતું. બરાબર, મૂર્તિ ખાસ કરીને કાસ્ય કલા જેને કહેવાય બરાબર. તો અશોક જે છે અશોક પછી પણ ઘણા બધા રાજાઓ એવા હતા કે જેમને બૌદ્ધ ધર્મ માટેના કાર્યો કર્યા હતા. એમાં એક અત્યારે આવ્યું છે શુંગ વંશના રાજાઓ. તો શુંગ વંશના રાજાઓ હતા એમને સાંચીના સ્તૂપની ફરતે એ ખાસ છે કાસ્ટ નિર્માણ છે બરાબર એમનું કામ કરાવ્યું હતું. કનિષ્કે પુરુષપુર એટલે કે પેશાવરના એક વિશાળ સ્તૂપ જેને સાહજીકી ડેરી કહેવામાં આવે છે તેનું નિર્માણ કરાવ્યું હતું. હવે તો કે કનિષ્ક જે પુરુષપુર હતા જે પેશાવર હતું બરાબર ના એક વિશાળ સ્તૂપ જે છે બરાબર એક સ્તૂપ બાંધવામાં આવ્યો હતો જેમને સાહજીકી ડેરી એવું કહેવામાં આવતું. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે. ચૈત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા. સ્તૂપ બરાબર સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ, આપણે પણ કહેવાય ને કે આપણા મંદિરોમાં પ્રદક્ષિણા પથ જે છે કે જેની ફરતે આપણે પ્રદક્ષિણા કરી એવું પ્રદક્ષિણા પથ હોય છે તો અહીંયા સ્તૂપ હોય એમની ફરતે પણ પ્રદક્ષિણા પથ જે છે એ રાખવામાં આવે છે. ત્યાર પછી ચૈત્યો પણ બૌદ્ધ કલાનું બહુ મોટું કેન્દ્ર બન્યા. ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. હવે ચૈત્યો કેવા પ્રકારના બનાવવામાં આવતા તો કે ગુફાને જે પર્વતો હોય ને એને કોતરીને ગુફા જેવા બનાવવામાં આવતા એ શું કહેતા તો કે એને ચૈત્ય કહેતા. ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો તથા પ્રાર્થના ગૃહ તરીકે તેમનો ઉપયોગ થતો.
હવે એ ગુફાની અંદર પોતરીના વ્યવસ્થિત સ્તંભ ને એવું બનાવી અને એક પ્રાર્થના ગૃહ ને એવું બધું બનાવવામાં આવતું બરાબર તો આવી રીતે એ લોકો ચૈત્યો જે છે એનું નિર્માણ કરતા સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું અમરાવતી ભજ અને કાલેના ચૈત્યો વિશ્વવિખ્યાત છે હવે એ જે સ્તંભો હોય ને એમાં પણ કોતરણી કામ કરવામાં આવતું હવે એવા આપણને અવશેષો કેમ મળ્યા તો કે એવા જે ખાસ કરીને અમરાવતી છે ભજ છે કાલે છે એમના જે આવા ચૈત્યો જે છે એ વિશ્વવિખ્યાત છે બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળો વિહાર તરીકે ઓળખાતા હવે વિહાર એટલે રહેવા માટેનું સ્થળ બરાબર તો બૌદ્ધ અને જૈન ધર્મના લોકો જે છે બરાબર એ ગુફા કોતરી એટલે કહેવાય ને પર્વત કોતરી જે ગુફા જેવું બનાવતા એમને શું કહેતા એ લોકો વિહાર કહેતા જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને અધ્યયન કરતા હવે ત્યાં રહીને જૈન અને બૌદ્ધ ધર્મના જે સાધુઓ છે એ વિહારમાં રહીને શું કરતા તો કે અધ્યયન કરતા બરાબર યુએસ વાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે કોને યુએસ વાંગે સો જેટલા કેવા તો કે ખાસ કરીને એને કીધું કે ભાઈ ભારત અને ગુજરાત બરાબર બંને માંથી 100 જેટલા આવા વિહારો વિહારો એટલે અહીંયા શું કરે તો કે જૈન ધર્મ જૈન અને બૌદ્ધ સાધુઓ જે છે અથવા તો જે જૈન અને બૌદ્ધ ધર્મના લોકો છે ત્યાં રહીને શું કરતા અધ્યયન કરતા એવા વિહારો કેટલા હતા તો 100 જેટલા વિહારો જે છે એવો એમને નોંધ્યું છે જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે શ્રવણ બેલગોળામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવતી હતી આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં મળી આવી છે બરાબર આવી ઘણી બધી ગુફાઓ જે છે આપણા ગુજરાતમાં પણ મળી આવેલી છે ત્યાર પછીનો મુદ્દો જે છે એ શિક્ષણનો વારસો હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર રચના જોતા જેમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે મોહેંજોદડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષો પ્રાપ્ત થયા છે આ સભ્યતા કાશ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી હતી મોહેંજોદડોમાંથી ખાસ કરીને આપણને જે શિક્ષણ સંસ્થાઓ જે છે એના અવશેષો મળ્યા છે અને એને એ સભ્યતા જે છે એમને કાશ્ય સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવતી એટલે કે તેઓ કાસુ બનાવવાની ટેકનોલોજી જાણતા શું કામ એને કાશ્ય કલા કહેવામાં આવતી અથવા તો કાશ્ય સભ્યતા કહેવામાં આવતી તો કે એ સમયના લોકો જે છે એને કાસુ હવે એ બનાવતા એ લોકોને આવડતું જેથી કરીને એને કાશ્ય સભ્યતા તરીકે ઓળખાતી આમ કહી શકાય કે રસાયણ શાસ્ત્રનો વિકાસ થયો હશે કિલ્લા મકાનો સ્નાનાગાર રસ્તા સિવિલ ઇજનેર તંત્રનો પણ વિકાસ દર્શાવે છે કાપડ વણાટ અને વહાણ વટાનો વિકાસ દર્શાવે છે કે યાંત્રિક ઇજનેરી તંત્ર હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પાંગરતું રહ્યું છે આવી અલગ અલગ સંસ્કૃતિઓમાંથી મળેલા અવશેષો જે છે એ ટેકનિકલ અને કહેવાય ને કે ઇજનેરી ક્ષેત્રે ટેકનિકલ ક્ષેત્રે વહાણોને જે કંઈ પણ બાંધવામાં આવતું તે માટે થોડું ટેકનિકલ જ્ઞાન તો હોવું જોઈએ તો એ સમયના લોકો જે છે એમની પાસે એવું જ્ઞાન હતું બરાબર એટલે ત્યારથી જ એ જ્ઞાન જે છે એ ક્રમશઃ ચાલ્યું આવે છે પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ તેના અવશેષો પણ મળ્યા છે કેટલી યુનિવર્સિટી અથવા તો કેટલી વિદ્યાપીઠો તો કે 5 વિદ્યાપીઠો જેને આપણે અત્યારે આપણે ભાષામાં શું કહીએ તો કે યુનિવર્સિટીઝ કે જ્યાં અભ્યાસ કરવામાં આવતો હોય એ ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થધામ હતું ઉત્તર પશ્ચિમે ખબર બરાબર ભારતનું જે ગાંધાર ક્ષેત્ર હતું ત્યાં આવેલી તક્ષશિલા જે છે એ એક સારામાં સારું એક વિદ્યાપીઠ હતી અહીંયા નીતિશાસ્ત્ર સંસ્કૃત વ્યાકરણ ખગોળ અને જ્યોતિષ હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું હતું પાણિની ચાણક્ય ચંદ્રગુપ્ત જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા તક્ષશિલામાંથી ઘણા બધા કહેવાય ને લોકોએ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું ઘણા બધા રાજાઓ જે છે એમને જ્ઞાન જે છે પ્રાપ્ત કર્યું હતું બિહારમાં આવી જ એક શિક્ષણ સંસ્થા નાલંદા વિદ્યાપીઠ તરીકે ખ્યાતના છે હવે જો ઉત્તર પશ્ચિમમાં ગાંધાર ક્ષેત્રમાં આવેલી તક્ષશિલા બરાબર પછી બિહારમાં આવું છે તો બિહારમાં કઈ આવે તો કે બિહારમાં જે વિદ્યાપીઠ હતી એ હતી નાલંદા
बिहार मां नालंदा विद्यापीठ जे छे आवेली हती। युएन सांगे पण तेनी मुलाकात लीधी हती। कोनी नालंदा विद्यापीठ नी जे मुलाकात छे कोने लीधी हती? युएन सांगे। अहींया पण हिंदू अने बौद्ध दर्शन शास्त्रो नु शिक्षण आपवामां आवतुं। नालंदा विश्वविद्यापीठ ना आचार्य नागार्जुन महान रसायणी शास्त्र हता। હવે આ નાલંદા વિદ્યાપીઠમાં નાગાર્જુન નામના બરાબર વ્યક્તિ હતા, એ મહાન વિશ્વમાં એને મહાન રસાયણશાસ્ત્ર તરીકે રસાયણશાસ્ત્રી તરીકે ઓળખાતા, જેને ઘણી બધી કહે ને પારાની ભસ્મનો ઉપયોગ કરવો એવી ઘણી બધી બાબતો જે છે બરાબર એ બાબતોનો એને ખાસ અભ્યાસ કર્યો હતો અને લોકોને એના વિશેનું જ્ઞાન જે છે એ જ્ઞાન પણ એમને આપ્યું હતું। खासू लखाण कर्युं छे। हवे युएन सांगे एना विशेनी पण माहिती जे छे आपणने आपी छे। अहींया दूर देशावरथी अनेक विद्यार्थीओ विद्या प्राप्त करवा आवता। प्रवेश माटे विद्यार्थियों ने प्रवेशिका नी परीक्षा आपवी पड़ती। क्या? तो के जे वल्लभी विद्यापीठ छे भावनगर नी आसपास नी बराबर, त्यां खास करीने जो विद्यार्थियों ने प्रवेश मेळवो होय तो एने आपणे के एंट्रन्स एग्जाम कहीए, एवी प्रवेशिका त्यां आपवामां आवती अने पछी विद्यार्थियों ने एडमिशन जे छे बराबर ए आपवामां आवतुं। त्यारबाद आचार्यो लिखित परीक्षा लई रूबरू मुलाकात समालाप साथे आगळ मोकलता आवी आधुनिक कक्षाने शिक्षण पद्धति ते समय भारतमां प्रवर्तमान हती। अहींया हिंदू बौद्ध अने जैन एम त्रणेय धर्म चिंतन ज्योतिष खगोळनुं ज्ञान आपवामां आवतुं। क्यां? वल्लभी विद्यापीठमां। तो ए समये खास करीने शिक्षणनो आसो जे छे ए पण आपणने मळ्यो छे। त्यार पछीनो मुद्दो जोईए के सिक्का बराबर। ભારતનો ઇતિહાસ જાણો એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક સિક્કા છે। જો આપણે ભારતના ભવ્યતા વિશેની માહિતી મેળવીએ, ઇતિહાસ વિશેની માહિતી મેળવીએ તો સિક્કાઓ જે છે એના આધારે માહિતી મેળવી શકાય। કારણ કે એ સમયમાં જે રાજા રજવાડાઓ હતા એ પોતાના નામના સિક્કા જે છે બરાબર, અથવા તો પોતાના ચિત્રવાળા સિક્કાઓ જે છે એ સમયમાં એ લોકો બહાર પાડતા, તો એના આધારે આપણને ખબર પડે કે આવા રાજા રજવાડો હતો। તો ઇતિહાસ જે છે એમના એના થકી આપણે જાણી શકીએ। આપણે જ્યારે ફર્સ્ટ યુનિટ લીધું હતું બરાબર ઇતિહાસ જાણવાનો હતો, તો ત્યારે આપણે એમાં સિક્કાઓનો પણ સમાવેશ કર્યો હતો કે સિક્કાના આધારે પણ આપણે ઇતિહાસ જે છે એ જાણી શકીએ છીએ। ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમર્ક કોઈન તરીકે ઓળખાય છે। ઈસવીસન પૂર્વે કઈ સદી? 5મી સદી બરાબર। એ 5મી સદીમાં આપણે જે સિક્કાઓ મળ્યા છે એ છે પંચમર્ક કોઈન, જેને પંચમર્કના સિક્કા પણ કહેવાય। પંચમર્ક કોઈન, કોઈન શબ્દ જે છે એ ખાસ ઇંગ્લિશ વર્ડ છે અને સિક્કા એ ગુજરાતી વર્ડ છે। ત્યારબાદ ઇન્ડો-ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કરે। હવે સુવર્ણ સિક્કા સોનાના સિક્કા બરાબર એ કોને શરૂ કર્યા હતા? તો કે જે ઇન્ડો-ગ્રીક રાજાઓ હતા એમને સુવર્ણ સિક્કા જે છે એ સમયમાં બહાર પાડ્યા હતા, જેની ઉપર રાજાનું ચિહ્ન એટલે કે તેની આકૃતિ જેને આપણે ફોટો કહીએ અને તેના સમયનો ઉલ્લેખ જે છે ઉલ્લેખ થયો હતો। ક્યાં સિક્કામાં? તો કે જે સુવર્ણ સિક્કાઓ હતા જે ઇન્ડો-ગ્રીક રાજા દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા, એમની વિશેષતા શું હતી? તો કે એક તો રાજાનું ચિત્ર હોય અને સાથે સાથે એ જે સમય હોય બરાબર જે સમયગાળો હોય એમનો ઉલ્લેખ જે છે એમાં કરવામાં આવતો, તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે। સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્ત કાળના જોવા મળે છે। સૌથી શ્રેષ્ઠ, આવું પૂછાય બરાબર, સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા કાળના? તો કે ગુપ્ત કાળના। ગુપ્ત કાળના જે સિક્કાઓ આપણને મળી આવ્યા છે એ સૌથી શ્રેષ્ઠ સિક્કાઓ છે। સમુદ્રગુપ્તના વીણા વાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણી અને ગરુડના ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે જેને વિક્રમાદિત્ય કહેવાય અને વિક્રમ સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવ્યા છે। આ સિક્કા માટે મોટે ભાગે સુવર્ણના હતા, જેનાથી તે સમયના ભારતની અપાર સમૃદ્ધિની જે માહિતી જે છે એ મળે છે। ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે। જ્ઞાનની લગભગ તમામ શાખા
શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસી છે। ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણો આ પાઠ જે છે ભારત વર્ષની ભવ્યતા એ અહીંયા કમ્પ્લીટ કરીએ। નેક્સ્ટ વિડીયોમાં નવા પાઠ સાથે ફરી મળીશું।